નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો ફરી પાછું મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે ગઈકાલે ઇક્વિટી શેરના પ્રકારો વિશે માહિતી લીધી હતી જેમાં સામાન્ય ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર વિશે સમજૂતી લીધી હતી હવે શેરનો બીજો પ્રકાર છે પેફરન્સ શેર જેના વિશે આપણે માહિતી લઈશું તો ઇક્વિટી શેરની વ્યાખ્યા આપણે જોઈ ગયા તેમાં આપણે સ્પષ્ટ કીધું હતું કે શેર પર ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો હક પેફરન્સ શેર પછી મળતો હોય તો તેવા શેરને ઇક્વિટી શેર કહે છે તો વ્યાખ્યા સેમ ટુ સેમ આ જ છે ખાલી અહીંયા શબ્દો ભરશે તો અહીંયા શું આવશે કે ડિવિડન્ડ અને મૂડી પર નાણાં પરત મેળવવાનો હક ક્યારે મળતો હોય પહેલાં મળતો હોય કોની પહેલા ઇક્વિટી શેર પહેલાં જેને શું કહે છે પેફરન્સ શેર કહે છે જોઈએ તો અહીંયા વ્યાખ્યા જ કહે છે પહેલાં અર્થમાં જે શેર પર કંપનીના નફામાંથી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં ડિવિડન્ડ મેળવવાનો હક હોય અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે ઇક્વિટી શેર મૂડી પરત કરતાં પહેલાં જો બંનેમાં પહેલાં પહેલાં શબ્દ હોય છે એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરને જે પણ ડિવિડન્ડ કે જે પણ મૂડી મળવાની છે એની પહેલાં કોને મળી જશે બધું પ્રેફરન્સ શેર હોલ્ડરને મળી જશે તો એવા શેરને પ્રેફરન્સ અથવા પસંદગીના શેર કહેવામાં આવે છે અહીંયા આપણે વ્યાખ્યા થોડી મોટી આપી છે પણ જો તમે સામાન્ય વ્યાખ્યા બનાવશો બંનેની તો ઘણી બધી સહેલી વ્યાખ્યા છે જોઈએ તો કેવી રીતે પહેલાં ઇક્વિટી શેરની વ્યાખ્યા બોલું છું તો શું કીધું હતું કે જે શેર પર ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળે અથવા તો પ્રેફરન્સ શેર પછી મળે એને કેવા શેર કહેવાય છે ઇક્વિટી શેર કહેવાય છે પછી મળે તો ઇક્વિટી શેર હવે બીજી વ્યાખ્યા છે પેફરન્સ શેરની તો જે શેર પર ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હક ઇક્વિટી શેર કરતાં કેવો મળે પહેલાં મળે તો એને કેવા શેર કહે છે પેફરન્સ શેર કહે છે એટલે કે પછી મળે તો ઇક્વિટી શેરને પહેલાં મળે તો પેફરન્સ શેર તો વ્યાખ્યા સામાન્ય છે હવે આવે છે પેફરન્સ શેરની લાક્ષણિકતા તો આપણે જેવી રીતે સામાન્ય ઇક્વિટી શેરના લક્ષણ જોયા હતા એવી રીતે અહીંયા પણ લક્ષણો આપેલા છે જોઈએ તો પહેલું છે ડિવિડન્ડ તો બંનેની સાથે સરખામણી કરતા જઈશું ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવતા પહેલાં પેફરન્સ શેર હોલ્ડરને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો મળે છે તો અહીંયા બે મુદ્દા છે આ એક કે ઇક્વિટી શેર હોલ્ડરને કરતાં પહેલાં પેફરન્સ શેર હોલ્ડરને શું મળે છે ડિવિડન્ડ મળે છે અને કેવા દરે હોય છે નિશ્ચિત દરે હોય છે એટલે કે જ્યારે આપણે શેર ખરીદીએ ત્યારે જ આ દર નક્કી થઈ જાય છે કે આ દર પ્રમાણે આપણને શું આપવામાં આવશે ડિવિડન્ડ આપવામાં આવશે પણ ઇક્વિટી શેરમાં આ દર કેવો હોય છે અનિશ્ચિત બીજો મુદ્દો કહે છે મૂડી પરત હમણાં જઈએ આમ જઈએ આપણે ઇક્વિટી શેરને પછી મળે તો પેપરની છોડને ક્યારે મળશે પહેલાં જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ બધી જ જવાબદારીઓ એટલે કે કંપનીને જેટલા પણ ખર્ચાઓ છે જેટલા પણ દેવા છે આ બધું પહેલાં શું કરશે ચૂકવશે અને પછી જે રકમ વધે તો સૌથી પહેલાં કોને આપશે પેફરન્સ શેર હોલ્ડરને આપશે અને ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવામાં આવે છે તો જો પહેલા કોનો ઓવર આવી જાય પેફરન્સ શોલ્ડરનો પછી કોનો ઓવર આવે ઇક્વિટી શેર હોલ્ડરનો શેના માટે મૂડી પરત મેળવવા માટે તો બે મુદ્દા થયા ડિવિડન્ડ અને મૂડી પરત ત્રીજો મુદ્દો છે મતાધિકાર તો અહીંયા હું કહે છે કે પેફરન્સ શોલ્ડરને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર આપવામાં આવે છે એટલે ટૂંકમાં કહી શકાય કે જેટલો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડરને મળે છે શું આપવા માટે મત આપવા માટે તેટલા અંશે પેફરન્સ શેર હોલ્ડરને મત આપવાનો અધિકાર મળતો નથી એટલે કે પેફરન્સ હોલ્ડરને માત્ર તેમના જ હિત માટે શું મળે છે આ હક મળે છે જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરને તમામ બાબતે મત આપવાનો અધિકાર છે ત્યારબાદ ચોથું કહે છે પસંદગી તો અહીંયા શું કહેવામાં માગે છે કે આ શેરને પસંદગીના શેર શા માટે કીધા છે જોઈએ તો હમણાં તો પહેલું કહે છે સ્થિર છે શા માટે સ્થિર છે કારણ કે આ શેરના બજાર ભાવમાં લાંબા ગાળે કોઈ પણ વધઘટ કે ફેરફાર જોવા મળતો નથી બીજું કહે છે નિશ્ચિત આવક છે શા માટે તો કંપની જ્યારે પણ ડિવિડન્ડ ચૂકવે એ કેવું હોય છે નિશ્ચિત દરે હોય છે અનિશ્ચિત હોતું નથી અને ત્રીજું કહે છે કે જે લોકો મૂડીની સલામતી ઈચ્છતા હોય એટલે કે જે લોકોએ રોકાણ કરવું હોય અને પોતાનું રોકાણ છે કેવું રાખવા માગતા હોય સલામત રાખવા માગતા હોય તેવા શેર હોલ્ડરો કે રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે તો સ્પષ્ટ મુદ્દો છે કે પેફરન્સ શેર કેવા શેર હોલ્ડરો ખરીદે છે તો એ સ્પષ્ટ જવાબ છે જો કે જે લોકો સ્થિર નિશ્ચિત અને પોતાના મૂડીરોકાણને શું ઈચ્છતા હોય સલામતી ઈચ્છતા હોય તેવા રોકાણકારો પેફરન્સ શેર ખરીદે છે ત્યારબાદ પાંચમો મુદ્દો કહે છે બજાર ભાવ તો આ શેરની બજાર કિંમત લગભગ કેવી હોય છે સ્થિર જ હોય છે મોટા ભાગે લાંબા સમયગાળા સુધી એમાં કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી જ્યારે વ્યાજના દરના માળખામાં પણ ફેરફાર થાય ત્યારે જ તેની બજાર કિંમતમાં ફેરફાર જોવા મળે છે હવે અહીંયા કહે છે વ્યાજનો દર એટલે કે કંપની જ્યારે પોતાના લેણદારોને જે પણ બાબતે વ્યાજ ચૂકવવાની છે જો એમાં કોઈ પણ ફેરફાર જોવા મળે ત્યારે અહીંયા દરમાં શું જોવા મળે છે ફેરફાર જોવા મળે છે તો અહીંયા આમ જોઈએ તો જોખમ પણ ઓછું છે અને સલામતી કેવી જોવા મળે છે વધુ જોવા મળે છે પણ અહીંયા લાભ પણ કેવો છે ઓછો છે જેટલું જોખમ ઓછું છે એટલો લાભ પણ એ કેવો છે ઓછો વધારે લાભ મળી શકતો નથી કોના કારણે બજાર ભાવ સ્થિર હોવાને કારણે અને છેલ્લે છઠ્ઠો મુદ્દો એ છે જોખમનું પ્રમાણ હમણાં જ કીધું કે બજાર કિંમતમાં જ ફેરફાર નથી થતો એટલે કે જોખમ કેવું છે ઓછું અહીંયા જ કહે છે આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રથમ ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હક છે જેથી જોખમનું પ્રમાણ કેવું છે ખૂબ જ ઓછું જોવા મળે છે તો પેપરન્સ શેરને પસંદગીના શેર એટલા માટે કીધા છે કારણ કે આ શેરમાં જોખમ ઓછું છે આવક નિશ્ચિત રહે છે મૂડીની સલામતી રહે છે અને સાથે સાથે બજાર કિંમત પણ કેવી રહે છે સ્થિર રહે એટલા માટે તો આ છે પેફરન્સ શેરની લાક્ષણિકતાઓ છ મુદ્દા પ્રમાણે ત્યારબાદ આવે છે પેફરન્સ શેરના પ્રકારો જોઈએ તો શું કહેવા માગે છે ઓગણીસો છપ્પનના કંપની ધારા પ્રમાણે જૂના સમયમાં કંપની પેફરન્સ શેર ઘણી બધી રીતે બહાર પાડતી હતી તો અહીંયા આપણને આઠ પ્રકાર આપેલા છે જોઈએ કયા કયા છે પહેલું છે ક્યુમ્યુલેટિવ બીજું છે નોન ક્યુમ્યુલેટિવ ત્રીજું છે રિડિમેબલ ચોથું છે ઇરિનિમેબલ પાંચમું છે પાર્ટિસિપેટિંગ છઠ્ઠું છે નોન પાર્ટિસિપેટિંગ સાતમું છે કન્વર્ટેબલ અને આઠમું છે નોન કન્વર્ટેબલ તો આ જે આઠે આઠ પ્રકાર છે એ ઓગણીસો છપ્પનના કંપની અનુસાર કંપનીઓ બહાર પાડતી હતી કોના માટે રોકાણકારોની સલામતી અને એમની પસંદગીને આધારે પરંતુ વર્તમાન સમયની વાત કરીએ કંપની ધારા બે હજાર તેર અનુસાર કંપની માત્ર બે જ પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડે છે વીસ વર્ષ પહેલા પરત કરી શકાય તેવા અને વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા તો અહીંયા આપણે માત્ર નામ યાદ રાખવાના છે બીજી કોઈ પણ સમજૂતી લેવાની નથી તો ટૂંકા સવાલ છે ઓગણીસો છપ્પનના કંપની ધારા અનુસાર કંપની કયા કયા પ્રકારના શેર બહાર પાડે છે તો આપણને માત્ર ચાર યાદ રહીને તો બાકીના યાદ રહી જાય કેવી રીતે એમ ક્યુમ્યુલેટીવ રિડિમેબલ પાર્ટિસિપેટિંગ અને કન્વર્ટેબલ આવી રીતે પછી બીજા ચાર એમને યાદ રહી છે આપણને કયા કયા તો નોન કોમ્યુનિટીવ ઇરિડિમેબલ નોન પાર્ટિસિપેટિંગ અને નોન કન્વર્ટેબલ અને મુખ્ય બે પ્રકાર છે બે હજાર તેર કમિટ અનુસાર વીસ વર્ષ પહેલા પરત કરી શકાય તેવા અને વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા તો પેફરન્સ શેરમાં આપણે એનો અર્થ એની લાક્ષણિકતા અને તેના પ્રકારો વિશે માહિતી લીધી હવે ત્યાર પછી આવે છે ઇક્વિટી શેર અને પેફરન્સ શેર વચ્ચેનો તફાવત જોઈએ તો શું કહે છે તફાવતમાં મુદ્દા આવશે આપણે આગળ જગ્યા છે તે પ્રમાણે પેલું છે જરૂરિયાત તો શેર મૂડી બહાર પાડતી કંપનીને આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવા પડે છે શા માટે કારણ કે આ શેરને આધારે જ કંપની શું કરી શકે છે પોતાની જરૂરિયાત મુજબની શેર મૂડી એકઠી કરી શકે છે એટલા માટે શા માટે કારણ કે અહીંયા રોકાણકારો જોખમ ઉઠાવીને શું કરે છે રોકાણ કરે છે જેથી કંપનીને આ રોકાણકારો છે કેવા મળે છે સાચા માલિકો સ્વરૂપે મળે છે સામે કહે છે આ પ્રકારના શેર બહાર પાડવા જરૂરી નથી તો ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે શેના માટે શેર મૂડી એકઠી કરવા માટે પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી બીજું કહે છે ડિવિડન્ડ દર કેવો છે તો અહીંયા ઇક્વિટી શેરમાં અનિશ્ચિત છે કોના કારણે નફાની વધઘટને કારણે જ્યારે પ્રેફરન્સ શેરમાં દર કેવો હોય છે નિશ્ચિત હોય છે પછીનો મુદ્દો કહે છે અધિકાર તો ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીની સભામાં હાજર રહેવાનો મત આપવાનો અને સંચાલકોને ચૂંટવાનો પૂરેપૂરો અધિકાર આપવામાં આવેલો છે તો ઇક્વિટી શેર હોલ્ડરો કોણ છે કંપનીના સાચા માલિકો છે જેથી એ કંપનીની સભામાં હાજરી શકે છે મત આપી શકે છે અને સંચાલકોને પણ ચૂંટી શકે છે જ્યારે બીજું સામુ કહે છે પેફરન્સ શેરમાં પેફરન્સ શેલ્ડને માત્ર તેમના જ હિત સાથે સંકળાયેલી હોય તેવી બાબતોમાં જ મત આપવાનો અધિકાર આપવામાં આવે છે અને એમ પણ લખી શકાય ટૂંકમાં કે ઇક્વિટી શેરહોલ્ડરને તમામ બાબતે મત આપવાનો અધિકાર છે જ્યારે પેફરન્સ શેરહોલ્ડરને પોતાના હિત માટે જ મત આપવાનો અધિકાર છે ચોથામાં કહે છે જોખમ તો ઇક્વિટી શેરમાં રોકાણમાં સોરી ઇક્વિટી શેરમાં રોકાણ કરવું એ સૌથી જોખમી છે જ્યારે પેફરન્સ શેરમાં રોકાણ કરવું એમાં જોખમ કેવું છે ખૂબ જ ઓછું છે પાંચમું કહે છે રોકાણકારો તો ઇક્વિટી શેર હોલ્ડરો જોખમ લેવા તૈયાર હોય છે વધુ વળતર લેવા ઈચ્છતા હોય તેવા રોકાણકારો આ પ્રકારના શેર પસંદ કરે છે કારણ કે સામાન્ય વાત છે જે રોક જે રોકાણમાં જોખમ વધારે હોય તેમાં લાભ પણ કેવો મળી શકે છે વધારે મળી શકે છે અને બે કહે છે કે જોખમ વધારે હોય તો લાભ પણ કેવો મળી શકે વધારે મળી શકે ત્યારે સામે કહે છે પેફરન્સ શેરમાં અહીંયા નિશ્ચિત આવક સાથે મૂડીની સલામતી હોય છે જેથી આ પ્રકારના શેર રોકાણકારો પસંદ કરે છે કે જે લોકો પોતાના રોકાણ અને આવક કઈ લેવા માગતા હોય નિશ્ચિત લેવા માગતા હોય તેવા લોકો ત્યારબાદ છઠ્ઠો મુદ્દો કહે છે બજાર ભાવ તો આ પણ મુદ્દો આપણે આગળ જગ્યા છે છીએ કે ઇક્વિટી શેરમાં શેરના બજાર ભાવમાં વધઘટ જો થતી જોવા મળે છે વારંવાર શા માટે કારણ કે ઇક્વિટી શેરમાં વારંવાર એટલા માટે આપણને વળગડ જોવા મળે છે કારણ કે રોકાણકારો અહીંયા શેરની લેવાઇ શું કરતા હોય છે ખૂબ જ મોટા પ્રમાણમાં કરતા હોય છે એટલા માટે જ્યારે સામે સામાન્ય રીતે આ શેરમાં બજારવામાં કોઈપણ પ્રકારની વધઘટ જોવા મળતી નથી કારણ કે આવા પ્રકારના શેરનું બજારમાં વેચાણ કેવું હોય છે ખૂબ જ ઓછું હોય છે વધારે પડતું હોતું નથી અને છેલ્લે સાતમા મુદ્દો કહે છે મૂડીમાં વૃદ્ધિ તો ઇક્વિટી શેર મૂડીમાં હકના શેર તેમજ બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે વૃદ્ધિ થવી એટલે કે તો કંપનીએ જે પણ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે એવા રોકાણકારોને કંપની શું કરે છે બોનસ શેર પણ ફાળવે છે ક્યારે જ્યારે નફો વધે છે ત્યારે તો આવા સંજોગોમાં કંપનીની મૂડીમાં શું જોવા મળે છે વધારો જોવા મળે છે અને આ બધો લાભ કોણ મેળવે છે કંપનીના રોકાણકારો મેળવે છે કયા સ્વરૂપે બોનસ શેર સ્વરૂપે જ્યારે પ્રેફરન્સ શેરના કારણે કોઈપણ પ્રકારે મૂડીમાં વૃદ્ધિ થતી નથી તો અહીંયા આપણે સાત મુદ્દા જોયા છે તફાવતના જરૂરિયાત ડિવિડન્ડનો દર અધિકાર જોખમ રોકાણકારો બજાર ભાવ અને મૂડીમાં વૃદ્ધિ તો આજે આપણે મુખ્ય બે ટોપિક વિશે માહિતી લીધી પેફરન્સ અર્થ તેમના લક્ષણો અને તેમના પ્રકારો અને ત્યારબાદ આપણે બીજો ટોપિક જોયો ઇક્વિટી શેર અને પેફરન્સ શેર વચ્ચેનો તફાવત તો બસ આજે એટલી માહિતી જોવાની હતી હવે આગળ લેક્ચરમાં આપણે બીજા અન્ય સવાલ વિશે માહિતી લઈશું